जनेता कोने के संत एक संत ने जन्म आपे ने एज जनेता साची आवो महापुरुषो कलाकारो जन्म जे संत ने आपे जनेता एज कहेवावे जय हो। એટલે એ જનેતાના ગુણ અમે ન ભૂલી શકીએ, સંત અવતાર બને ગુરુ મહારાજની કૃપાથી, તેવા ગુરુના ગુણનો તો કોઈ પાર જ નથી, કારણ કે ગુરુ મહારાજ ભવ સાગર તાર ઉતારે છે, પણ માતા જન્મ આપીને આખી દુનિયામાં આપણને એક આખી ઈશ્વરની જે રચના છે એનું આપણને જ્ઞાન આપે છે, સમજાવે છે, સંસ્કાર આપે છે। તો એ પરિવારમાંથી મારેથી નાના પૂર્વગ્રસ્ત આશ્રમ મારે સંત ત્યાં પછી મારા ભાઈ એમ ન બોલાય, કારણ કે એ તે સંતની મર્યાદા એ ગુરુની મર્યાદા, પણ એ લોકોએ મને ક્યારેય બેન નથી કીધી, મારા માતા પિતાએ મને કોઈ દીકરી નથી કીધી, સંત થયા પછી, સંત થયા પછી એમને મને ગુરુ માયના અને મા કહીને બોલાવ્યા છે, 35 વર્ષ આવી રહ્યા લાડુમાં દેવાબા, પણ મા સિવાય મને બોલાવી નથી, ભાઈઓ બધા છે મને ગુરુ સિવાય બોલાવતા નથી, અને એમને બધાએ કંઠે અહીંયા બંધાવ્યું છે, પણ એક કહેવાનો અર્થ એ જ છે કે એ કુળમાં એક સંતનો જન્મ થયો, પણ આ દ્વારકાધીશ રમુજા ધણીની કેવી કૃપા હશે, તે વજા ભગતના આશ્રમમાં ભજનનો પ્રોગ્રામ કીર્તિદાનભાઈનો હતો, અને કીર્તિદાનભાઈ જ્યારે ભજન ગાવા માંડ્યા કે રસિયો રૂપાળો રંગ રેલ્યો, અને એ અમારે કમલેશ નીચે ઉતરીને જ્યારે નાચવા માંડ્યો ગાવા માંડ્યો, અને એ કીર્તિદાનભાઈએ કીધું કે એ છોકરા તારું નામ શું, તો કમલેશ કે મારું નામ કમો, અરે વાહ કમા કે તે તો કમાલ કરી કે ઠુમકી મારી। આ કીર્તિદાનભાઈએ આજે લાખો કરોડોની સંખ્યામાં આ કમલેશને ટેજ ઉપર પહોંચાડ્યો એનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, કારણ કે હંમેશા ભગવાન ગમે એને નિમિત્ત બનાવે છે, તો એક ચારણ એક ગઢવી મા શક્તિ જેને દેવી તો કહેવાય, એવા મા શક્તિના ઉપાસક ગઢવી ચારણ એને બધા રાજાઓ પણ સ્વીકાર કરીને એને શરણે સ્વીકારતા હોય છે, અને ગઢવી અમારા ચેતનભાઈ ગઢવી એને તો તમે બધા જ સારી રીતે ઓળખતા હશો, જોકે અમારે તો ઘણા સમયથી ચેતનભાઈ સાથે નાતો છે, 21 વર્ષથી એમના નાના ભાઈ પરવીનભાઈની પણ આજે યાદ કરીએ કે પોતે સરગવાસ થઈ ગયા, પણ આ આશ્રમ એના તબલા બહુ વજાવ્યા, બહુ ભજન કરાવરાવ્યા છે, અને એને પણ ન અમે ભૂલી શકીએ, એટલે આ બધાને પરિચય એટલો જ કહેવાનો છે કે આ લકુમ પરિવારમાં એક મંદબુદ્ધિના બાળકને જો આ સ્ટેજ સુધી પહોંચાડ્યો હોય, દ્વારકાધીશ રણુજાને બારાની કૃપા ચોક્કસ, પણ એના નિમિત્ત છે કીર્તિદાનભાઈ ગઢવી, એટલે એનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, અને તમે સમાજ સારા બહેનો ઓળખતા હોય કે મંદબુદ્ધિનો બાળક હોય તેની મા પણ શું કહેતી હોય, ઘણા બધાએ કીધેલું કે આશ્રમમાં આપણે કમાને મૂકી દઈએ એમ, તેને એના માતા પિતાએ એક જ વાત કરી, અમારે આશ્રમમાં મૂકવાનો થતો જ નથી, અમારો કમલેશ અમારી પાસે રહેશે, એની જનેતાને કોઈ એમ ક્યાંક જાત્રા કરવા જવું છે તો એમ જ કે આ મારો કાનુડો છે ને, એ મારા કાનુડો એ જ મારી જાત્રા છે, કોઈ જગ્યાએ જાત્રા કરવાની જ નથી, આ એના માતા પિતાના ગુણ છે, એના બે ભાઈ સાથે સુરેશ અને સંજય, અત્યારે હાલમાં એટલા બધા કાર્યક્રમનો પ્રોગ્રામ આવે છે કે એકાય દિવસ તમો ઘરે નથી રહેતો, બધા કલાકારો અત્યારે ખૂબ જ એને ચાહના કરે છે, આજે આખી દુનિયામાં એની ચાહના વધી ગઈ છે, અને ખૂબ જ ભગવાન રામદેવજી મહારાજ દ્વારકાધીશ અમારા કમા ઉપર કૃપા કરે, અને ખૂબ જ એ રીતે એને આગળ ખૂબ પ્રગતિ થાય એવી અમે પણ ભગવાને પ્રાર્થના કરી, એક ગુરુ તરીકે મારા આશીર્વાદ, બોલો સદગુરુ ભગવાન।